આજે આપણે ધોરણ બીજું વિષય કલો તેમાં આપણે આજના લેક્ચરમાં પાઠ 5મો તેનું નામ છે મારે તો બસ રમવું છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકમાં એક સરસ મજાની રમત રમીશું અને તેના આધારે પ્રશ્ન પૂર્ણ કરીશું તો તમે પણ મારી સાથે તમારી કલોની પાઠ્યપુસ્તક ખોલો કલોની પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 64 તેમાં ગીતમાંથી શોધો સાચું શું તેની સામે રાઇટ કરો તો અહીંયા આપણને આપેલા વાક્ય છે તે જે વાક્ય ગીતમાં આવ્યું હતું તે વાક્ય જે સાચું હોય તેની સામે આપણે રાઇટની નિશાની કરવાની છે તો અમે ફૂલડા તોડતા હતા તો શું આ વાક્ય સાચું છે કે અમે ફૂલડા તોડતા હતા તો કે ના આવું કંઈ વાક્ય ગીતમાં આવ્યું જ નથી અમે ફૂલડા સૂંઘતા હતા તો કે હા આ વાક્ય સાચું છે તો અહીં આપણે સાચાની નિશાની કરીશું ત્યાર પછી છે અમે તારા તોડતા હતા તો આ વાક્ય સાચું છે કે અમે તારા તોડતા હતા તો કે ના આ વાક્ય ખોટું છે ત્યાર પછી છે અમે તારા ગણતા હતા તો કે હા આ વાક્ય સાચું છે તો ત્યાં આપણે સાચાની નિશાની કરીશું ત્યાર પછી અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા તો આ વાક્ય સાચું છે તો કે હા તો અહીં આપણે સાચાની નિશાની કરીશું ત્યાર પછી છે અમે તારાની ચાંદનીમાં રમતા હતા તો કે આ વાક્ય ખોટું છે ત્યાર પછી છે અમે માટીના ઘર બનાવતા હતા તો શું આ વાક્ય સાચું છે કે અમે માટીના ઘર બનાવતા હતા તો કે હા આ વાક્ય સાચું છે એટલે આપણે ત્યાં સાચાની નિશાની કરીશું ત્યાર પછી અમે માટીના ડુંગરા બનાવતા હતા તો શું આ વાક્ય સાચું છે તો કે ના આ વાક્ય ખોટું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પેજ નંબર 65 ઉપર જઈએ પેજ નંબર 65 ઉપર ચિત્રની બાજુમાં વાક્યનો ક્રમ લખો અહીં આપણને જે ચિત્ર આપેલું છે તેની બાજુમાં આપણે વાક્યનો ક્રમ લખવાનો છે તો ચાલો તેમાં પહેલું વાક્ય છે છોકરા અને છોકરીઓ વોલીબોલ રમે છે તો અહીં આપણે ચિત્ર આપેલું છે તેમાં રાઇટની નિશાની કરીશું કે છોકરા અને છોકરીઓ છે તે વોલીબોલ રમી રહ્યા છે તો ત્યાં આપણે એકડે એક કરીશું પહેલું વાક્ય થયું ત્યાર પછી બીજું અમૃત અને અમૃતા ડીશ રમે છે હવે અમૃત અને અમૃતા ડીશ રમે છે તો આ અમૃત છે અને આ અમૃતા છે તો તે બંને છે તે ડીશથી રમી રહ્યા છે તો ત્યાં આપણે બગડે બે કરીશું ત્યાર પછી દર્શન અને દર્શના રેતીમાંથી ઘર બનાવે છે હવે આ દર્શન છે અને આ દર્શના છે તો એ બંને છે તે રેતીમાંથી ઘર બનાવી રહ્યા છે તો ત્યાં આપણે ત્રગડે ત્રણ કરીશું ત્યાર પછી ચોથું વાક્ય છે સૃષ્ટિ અને કૃપેશ ફરકડી ફેરવે છે સૃષ્ટિ અને કૃપેશ ફરકડી ફેરવે છે તો અહીં આ સૃષ્ટિ અને કૃપેશ છે તે ફરકડી ફેરવી રહ્યા છે તો અહીં આપણે ચોગડે ચાર કરીશું ત્યાર પછી દરિયામાં ઘણું પાણી છે તો ચાલો આપણે જે દરિયો છે ત્યાં આપણે પાંચડે પાંચ ક્રમ આપીશું દરિયામાં ઘણું પાણી છે તો અહીં આપણે પાંચડે પાંચ કરીશું ત્યાર પછી છે દૂર એક હોડી જઈ રહી છે તો અહીં ચિત્રમાં આપેલું છે કે દૂર એક હોડી જઈ રહી છે તો ત્યાં આપણે છ ગળે છનો ક્રમ આપીશું અહીં આપણે છ ગળે છ લખીશું તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 66 ઉપર જઈએ
હવે પેજ નંબર 66 ઉપર તમને ગમતા ફૂલ દોરો. અહીં ચાર ફૂલો દોરો અને તેના રંગ કરતા જુદા રંગ પૂરો. અહીં આપેલા ચોરસ બોક્સ છે ચાર, તેમાં તમારે સરસ મજાના તમને ગમતા ચાર ફૂલના ચિત્ર દોરવાના છે અને એ ફૂલનો રંગ જે હોય છે તેના કરતાં તમારે અલગ રંગ પૂરવાનો છે. ધારો કે ગુલાબનો રંગ છે તે લાલ હોય છે, ગુલાબી હોય, પીળો હોય, તો આપણે જે ગુલાબનો રંગ લાલ હોય તો આપણે તેના વિરુદ્ધમાં રંગ પૂરવાનો. ગુલાબનો રંગ બ્લૂ નથી હોતો તો આપણે ગુલાબનો રંગ છે તેમાં આપણે બ્લુ રંગ પૂરીશું તેવી રીતે. તો હવે આપણે પેજ નંબર 67 ઉપર જઈએ. પેજ નંબર 67 ઉપર ચાલો રમીએ. તો આપણે અહીં એક રમત રમવાની છે. તો તે રમતમાં શું રમ જોઈશે, શું જોઈશે? તો કે એક દડો. આપણે જે રમત રમીએ છીએ તેમાં એક દડો જોશે. ત્યારબાદ એક દડો લો. આપણે એક દડાને લેવાનો છે અને તેને હવામાં ઉછાળો. તો તમે અહીં જોઈ શકો છો કે આ છોકરી છે તે દડાને હવામાં ઉછાળી રહી છે. ત્યાર પછી દડો પાછો આવે ત્યારે ઝીલી લો. પાછો આવે એટલે ક્યારે? તો કે તમે જે દડો છે તેને હવામાં ઉપર ઊંચે ઉડાડો છો તો તે દડો છે તે ફરી પાછો આવે ત્યારે તેને આપણે હાથમાં ઝીલી લેવાનો છે. ફરી દડો ઉછાળો અને ઝીલો. ફરી પાછું આપણે એ જ રમત રમવાની છે. તેને દે દડાને હવામાં ઉછાળવાનો છે અને દડો પાછો આવે એટલે તેને ઝીલવાનો છે. તમે કેટલી વાર દડો ઉછાળીને ઝીલી શક્યા? તો અહીં આપણે શબ્દમાં લખવાનું છે. તો કે આપણે એટલે કે તમે લોકો છે તે કેટલી વાર દડો ઉછાળીને ઝીલી શક્યા? તો કે બે વખત. તો અહીં આપણે બને એક માત્ર બે લખીશું. ત્યાર પછી છે શું જોઈશે, 20 લખોટી અથવા વટાણા. હવે અહીં આપણે એવી રમત રમવાની છે કે તેમાં 20 લખોટી અથવા 20 વટાણા જોશે અને તેમાં 3-3ની ટીમ બનાવો. હવે તમારે તે વટાણાની અથવા લખોટી વડે જે રમત રમવાની છે તેમાં તમારે 3-3ની ટીમ બનાવવાની છે. તો ચાલો હવે આપણે પેજ નંબર 68 ઉપર જઈએ. પેજ નંબર 68 ઉપર થાળીમાં લખોટીઓ મૂકો. હવે આ થાળી છે તેમાં લખોટીઓ મૂકવાની છે. ત્યાર પછી પહેલી બે આંગળીથી લખોટી પકડો. હવે તમારે આ પહેલી બે આંગળી છે તેના વડે લખોટી પકડવાની છે. લખોટી પકડી અને થાળીમાંથી ડબ્બામાં નાખો. તે લખોટી આપણે પહેલી બે આંગળી વડે પકડી અને તે લખોટી છે તે થાળીમાંથી ડબ્બામાં નાખવાની રહેશે. કઈ ટીમે પહેલાં બધી લખોટીઓ ડબ્બામાં ભરી દીધી તે ટીમના સભ્યોના નામ લખો. તો હવે એવી તે કઈ ટીમ છે કે તે જે ટીમે બધી જ લખોટીઓ ડબ્બામાં ભરી દીધી તો તે ટીમના સભ્યોના નામ આપણે અહીં લખવાના છે. તો પહેલા બોક્સમાં આપણે તેના સભ્યનું નામ લખીશું તપન. તપન. ત્યાર પછી લખીશું પવન અને ત્યાર પછી લખીશું કરણ. તપન, પવન અને કરણ તે ટીમ છે જે 3-3ની ટીમ બનાવી હતી તેમાંથી એક ટીમ છે. તપન, પવન અને કરણની જે ટીમ છે તે લોકોએ બધી જ લખોટીઓ ડબ્બામાં ભરી દીધી હતી. ત્યાર પછી હવે આપણે નીચે હજી જોઈએ. ચિત્રને તેની સૂચના પાછળ લાગુ પડતા ચિત્રના નંબર લખો, ત્યારબાદ તે મુજબ રમો. અહીં આપેલા ચિત્ર છે તે સૂચના પાછળ જે લાગુ પડતા હોય તે ચિત્રના નંબર આપણે લખવાના છે. તો ચાલો તેમાં દેડકાની જેમ દોડો. તો અહીં ઉપર આપેલા ચિત્રમાં છે તે દેડકાની જેમ જે દોડતું હોય તે કયું ચિત્ર છે? તો કે બીજા નંબરનું ચિત્ર છે તે દેડકાની જેમ દોડી રહ્યું છે. તો ત્યાં આપણે બગડે બે લખીશું. ત્યાર પછી લંગડી લઈને દોડો. તો અહીં કીધું છે કે લંગડી લઈને દોડો.
तो અહીં આપણે જોઈ રહ્યા છે આપેલા ચિત્રમાં કયું ચિત્ર એવું છે કે જેમાં લંગડી લઈને દોડી રહી છે છોકરી તો કે આ ત્રીજા નંબરનું ચિત્ર છે તેમાં છોકરી છે તે લંગડી લઈને દોડી રહી છે તો અહીં આપણે લખીશું ત્રગડે ત્રણ ત્યાર પછી મિત્રના ખભે હાથ મૂકી સાથે દોડો હવે તમારો મિત્ર છે તેના ખભે હાથ મૂકી અને સાથે દોડવાનું છે તો એવું તે કયું ચિત્ર છે તો કે ચોથા નંબરનું ચિત્ર છે તેમાં તે એકબીજાના મિત્ર એટલે કે તેના મિત્ર સાથે તેના ખભે હાથ મૂકી અને દોડી રહ્યા છે તો ત્યાં આપણે ચોગડે ચાર કરીશું ત્યાર પછી હાથ હલાવ્યા વગર દોડો હવે અહીં આપેલા ચિત્રમાં એવું તે કયું ચિત્ર છે કે જેમાં હાથ હલાવ્યા વગર દોડે છે તો કે આ એક નંબરનું ચિત્ર છે તેમાં જે છોકરો આપેલો છે તે હાથ હલાવ્યા વગર દોડી રહ્યો છે તો અહીં આપણે લખીશું એકડે એક ત્યાર પછી એક હાથ અને બે પગે દોડો તો હવે અહીં આપેલા ચિત્રમાંથી એવા તે કયા ચિત્ર છે કે એક હાથ અને બે પગ વડે દોડવાનું છે તો કે પાંચ નંબરનું જે ચિત્ર આપેલું છે તેમાં છોકરો છે તે એક હાથ અને બે પગ વડે દોડી રહ્યો છે તો અહીં આપણે લખીશું પાંચડે પાંચ તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે પેજ નંબર 68 સુધી પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કર્યું તમારે પણ આ રમત વ્યવસ્થિત રીતે સમજી અને પૂર્ણ કરવાની રહેશે વધુ અભ્યાસ માટે આપણે આવતા લેક્ચરમાં મળીશું થેન્ક યુ